નમસ્કાર મિત્રો, આજે આપણે ચતુષ્કોણોમાં તેનો પહેલો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ તેના વિશે અને તેની કેટલાક લાક્ષણિકતાઓ વિશે સમજીએ. તેના માટે આપણે માપપટ્ટીઓની મદદથી આવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરીશું. તમે જોશો તો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું છે? હા, કે જે ચતુષ્કોણના સામસામેની બંને બાજુઓની જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. જુઓ તો આ ચતુષ્કોણમાં આ પહેલી બાજુ છે અને આ બીજી બાજુ છે. આ બંને સમાંતર છે. હા, આ બંને બાજુ સામસામેની બાજુ છે અને બંને સમાંતર પણ છે. તેવી જ રીતે આ ચતુષ્કોણની આ એક બીજી બાજુ છે અને એની સામેની બાજુ કઈ થશે? હા, આ તો આ બાજુ જુઓ તો, હા, આ પણ બંને બાજુઓ એકબીજાને સમાંતર છે. આમ આ જે ચતુષ્કોણ છે તેની સામસામેની બંને બાજુઓની જોડ સમાંતર છે, એટલે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો હવે આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ અને ખૂણાઓ તથા તેના વિકર્ણોને લઈને તેની કેટલીક લાક્ષણિકતાઓ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો જુઓ, અહીં મેં એક ચતુષ્કોણ તૈયાર કર્યો છે અને આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો આપણે આ ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓને નામ આપી દઈએ. બરાબર, તો આ સૌથી પહેલું શિરોબિંદુ છે એને એ કહીશું, આ બી, આ સી અને આ ડી. તો આમ ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓના નામને આધારે આપણને હવે તેની બાજુઓના નામ પણ મળી ગયા. આ બાજુનું નામ થશે રેખાખંડ એ બી, આ બાજુનું નામ થશે રેખાખંડ બી સી, આ ત્રીજી બાજુનું નામ થશે રેખાખંડ સી ડી અને આ ચોથી બાજુનું માપ થશે રેખાખંડ ડી એ. હવે આપણે આ બાજુઓના માપ જોઈએ કે એ બાજુ કેટલી લાંબી છે અને તેને આપણે એક કોષ્ટકમાં નોંધીએ. તો આપણા ચતુષ્કોણની આ સૌથી પહેલી બાજુ છે રેખાખંડ એ બી, તેનું માપ આપ જોઈ શકો તેમ આ માપપટ્ટીની મદદથી જોઈએ તો એ થાય છે 21 સેન્ટીમીટર. આપણી આ બીજી બાજુ રેખાખંડ બી સી, આ રેખાખંડ બી સી એનું માપ થાય છે 23 સેન્ટીમીટર. હવે આપણે ત્રીજી બાજુ રેખાખંડ સી ડી, તેની લંબાઈ જોઈએ તો એ થાય છે 21 સેન્ટીમીટર. હવે આપણે આપણી ચોથી બાજુ રેખાખંડ ડી એ, એનું માપ જુઓ તો એ થાય છે 23 સેન્ટીમીટર. તો એ પણ આપણે કોષ્ટકમાં નોંધીએ. હવે આ ખૂણો એ 110 અંશનો થાય છે, તો એ આપણે કોષ્ટકમાં લખીશું 110 અંશ. હવે આપણે આ બીજો ખૂણો, ખૂણો બી, તેનું માપ જુઓ તો એ થાય છે 70 અંશ. હવે આપણો આ ત્રીજો ખૂણો એટલે કે ખૂણો સી, એનું માપ છે 110 અંશ. હવે ખૂણા ડીનું માપ આપણે જોઈએ તો એ થાય છે 70 અંશ. તો એ આપણે કોષ્ટકમાં નોંધીએ. હવે જુઓ મિત્રો, કોષ્ટકમાં આપણને આગળનું ખાનું આપ્યું છે, ખૂણો 1 વત્તા 2, એટલે કે ખૂણા 1 અને 2નો સરવાળો કરવાનો. તો જુઓ તો ખૂણો 1 કેટલો છે? 110 અંશ અને ખૂણો 2 70 અંશ. તો આ બંનેનો સરવાળો થશે 180 અંશ. તે આપણે લખી દઈએ. હવે જુઓ, ખૂણો 2 વત્તા 3 કરવાનું છે, એ કેટલું થશે? 70 વત્તા 110 અંશ, એટલે કે 180 અંશ. હવે ખૂણો 3 વત્તા 4 કરવાનું છે, તો એનું પણ કેટલું માપ થશે? એટલે એ પણ 180 અંશ. હવે ખૂણો 4 વત્તા ખૂણો 1, એટલે કે 70 અંશ વત્તા 110 અંશ, તો એનું માપ પણ થશે 180 અંશ. જુઓ તો આપણે આ એક ચતુષ્કોણ લીધો અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે તેના બાજુઓના માપ, ખૂણાના માપ
તથા પાસ પાસેના બે ખૂણાઓના માપ આપણે સરવાળો કરીને મૂક્યા. આપણે હવે બીજો ચતુષ્કોણ તૈયાર કર્યો. આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણના બાજુ અને ખૂણાના માપ આપણે માપી અને કોઠામાં નોંધીએ. એને જો આપણે એ શિરોબિંદુ અને આને બી એવું જ આ ત્રીજા શિરોબિંદુને જો હું સી શિરોબિંદુ નામ આપું અને આ ચોથા શિરોબિંદુને બિંદુ ડી નામ આપું તો આ આપણો ચતુષ્કોણ એ બી સી ડી તૈયાર થયો છે. હવે એની આ સૌથી પહેલી બાજુ એટલે કે રેખાખંડ એ બી એ કેટલી લંબાઈ ધરાવે છે તો આ માપપટ્ટી ઉપર આપ જોઈ શકો છો તેમ કે એનું માપ થાય છે 19 સેન્ટીમીટર. તો આપણે રેખાખંડ એ બીનું માપ એટલે કે બાજુ એ બીનું માપ લખીશું 19 સેન્ટીમીટર. હવે બીજી બાજુનું માપ આપણે જોઈએ તો બીજી બાજુ એટલે કે રેખાખંડ બી સી તેની લંબાઈ થાય છે 22 સેન્ટીમીટર. હવે આપણી આ ત્રીજી બાજુ એટલે કે રેખાખંડ સી ડી તેની લંબાઈ જોઈએ તો એનું માપ થાય છે 19 સેન્ટીમીટર. હવે આ ચોથી અને છેલ્લી બાજુ રેખાખંડ ડી એ તો એનું માપ આપણે જોઈએ. રેખાખંડ ડી એની લંબાઈ થાય છે 22 સેન્ટીમીટર. હવે આપણે ખૂણાના માપ જોઈએ તો સૌથી પહેલાં આ ખૂણો પહેલો એનું માપ આપ જોઈ શકો છો તેમ 60° છે. તો આપણે કોષ્ટકમાં નોંધીશું ખૂણા એકનું માપ 60°. હવે આ બીજા ખૂણાનું માપ છે તો આ બીજા ખૂણાનું માપ છે 120°. હવે આ ત્રીજા ખૂણાનું માપ આપણે જોઈએ તો એ થાય છે 60°. તો આપણે કોષ્ટકમાં નોંધીશું 60°. હવે આ છેલ્લો એટલે કે ચોથા ખૂણાનું માપ થાય છે જુઓ તો 120°. તો એ પણ આપણે કોષ્ટકમાં નોંધીશું. હવે જુઓ કોષ્ટકમાં આગળનું ખાનું છે ખૂણો 1 વત્તા ખૂણો 2. તો ખૂણા 1નું માપ કેટલું હતું? 60°. અને ખૂણા 2નું માપ 120°. આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180°. તેવી જ રીતે ખૂણો 2 વત્તા ખૂણો 3. તો જુઓ તો ખૂણો 2 120° છે અને ખૂણો 3 60° છે. તો આ બંનેનો સરવાળો પણ કેટલો થશે? 180°. તો એ પણ કોષ્ટકમાં નોંધીએ. હવે ખૂણો 3 વત્તા 4. તો ખૂણા 3નું માપ કેટલું? 60 વત્તા ખૂણા 4નું માપ 120. તો 60 વત્તા 120 એટલે કે 180°. હવે ખૂણો 4 વત્તા 1 કરો તો એનું માપ પણ 60 વત્તા 120 એટલે કે 180° થાય છે. હવે આવો જ એક ત્રીજો ચતુષ્કોણ તેઓ તમે બનાવો અને બનાવી અને તેની બાજુઓ અને ખૂણાના માપ પણ નોંધો. તો આ ખૂણો 1 છે તો એની સામેનો ખૂણો કયો થશે? ખૂણા 1ની સામેનો ખૂણો આ ખૂણો 3 થાય. એવી જ રીતે તમે કહેશો કે આ ખૂણો 2 જે છે એની સામેનો ખૂણો કયો થશે? ખૂણા 2ની સામેનો ખૂણો કયો? ખૂણો 4. તો આ સામસામેના ખૂણા કહેવાય. પાસ પાસેના ખૂણા કોને કહેવાય? કોઈ કહો તો કે ખૂણા 4ની પાસેનો ખૂણો કયો હશે? ખૂણા 4ની પાસેનો ખૂણો એટલે કે આ ખૂણો 1 અને આ ખૂણો 3 આ બંને ખૂણા 4ની પાસેના ખૂણા કહેવાય. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ એ બી સી અને ડી હોય તો આ બાજુનું નામ થશે રેખાખંડ એ બી. તો એની સામેની બાજુ કઈ થશે? આ રેખાખંડ સી ડી. એવી જ રીતે આ બાજુ એ રેખાખંડ એ ડી છે તો એની સામેની બાજુ કઈ થશે? આ રેખાખંડ બી સી. તો આમ આ સામસામેની બાજુ તેવી જ રીતે આ સામસામેના ખૂણા થાય. સૌ પ્રથમ કહો સામસામેના ખૂણાના માપ કેવા છે? ખૂણો 1 જુઓ તો એની સામેનો ખૂણો કયો થાય? ખૂણો 3. તો જુઓ તો
બંને ચતુષ્કોણમાં ખૂણો એકનું માપ જેટલું છે તેટલું જ ખૂણા ત્રણનું માપ છે. હવે એવી જ રીતે ખૂણો ચાર જુઓ. ખૂણા ચારનું માપ પહેલાં ચતુષ્કોણમાં કેટલું છે? 70 અંશ. તો એનો સામેનો ખૂણો કયો થાય? ખૂણો બે. તો એનું માપ પણ કેટલું થાય? 70 અંશ. સરસ. હવે બીજા ચતુષ્કોણમાં કોત હોય કે ખૂણો બે છે તેનું માપ કેટલું છે? 120 અંશ. તો તેનો સામેનો ખૂણો કયો થશે? ખૂણો ચાર. અને તેનું માપ પણ કેટલું થશે? 120 અંશ. તો આના ઉપરથી આપણને આજે ચતુષ્કોણના ખૂણા વિશે શું શીખવા મળ્યું? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સરખા. ચાલો આ તો જોયું. આ ઉપરાંત તમે પાસ પાસેના બે ખૂણાઓના માપનો સરવાળો કર્યો છે. જુઓ તો સૌથી પહેલાં ખૂણો એક વત્તા ખૂણો બે એમ કર્યું તો એનું માપનો કેટલો સરવાળો થયો? 180 અંશ. તેવી જ રીતે ખૂણો બે વત્તા ખૂણો ત્રણ કર્યો તો પણ 180 અંશ. ખૂણો ત્રણ વત્તા ખૂણો ચાર કર્યો તો પણ 180 અંશ. અને ખૂણો ચાર વત્તા ખૂણો એક કર્યો તો પણ 180 અંશ. બીજો ચતુષ્કોણ લીધો તો પણ પાસ પાસેના બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થયો? 180 અંશ. તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણની આ બીજી લાક્ષણિકતા થઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બંને ખૂણાઓના માપના સરવાળો 180 અંશ થાય છે. સારું, હવે આપણે બાજુઓની માપ તરફ જઈએ. હવે જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બાજુઓના માપ આપણે નોંધ્યા, એમાં પહેલાં ચતુષ્કોણની બાજુઓના માપને થોડું ધ્યાનથી જુઓ તો એક બાજુ છે રેખાખંડ AB અને એની સામેની બાજુ એ રેખાખંડ CD. તો જુઓ આ બંને બાજુઓના માપ કેવા થાય છે? સરખા. બંનેના માપ છે 21-21 સેન્ટીમીટર. તેવી જ રીતે પહેલા ચતુષ્કોણની બીજી બાજુ BC છે અને તેનું માપ થાય છે 23 સેન્ટીમીટર. તો એની સામેની બાજુનું માપ કેટલું થાય છે જુઓ તો? હા, BCની સામેની બાજુ થાય છે રેખાખંડ DA. તો રેખાખંડ DAનું માપ કેટલું થશે? 23 સેન્ટીમીટર. આમ તમે આ જ વસ્તુ બીજા ચતુષ્કોણ માટે પણ ચકાસી શકો છો. તો જુઓ તો સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ માટે પણ આપણને એક નવી વસ્તુ અત્યારે જાણવા મળી કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. તો મિત્રો, આજે આપણે આ સાધનની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણની લાક્ષણિકતાઓ શીખ્યા. હવે આપણે ફરી મળીશું. તમે પણ આવા ચતુષ્કોણ બનાવી અને તેની લાક્ષણિકતાઓને ચકાસી લો.